નમસ્તે વિદ્યા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ મંજીષા ક્લાસીસ. વિદ્યા મિત્રો, આજે આપણે ધોરણ 9 જેમાં એકમ કસોટી જોઈ રહ્યા છીએ ડિસેમ્બર મહિનાની, અને વિષય છે ગણિત. તો આપણે તમે જો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી નિહાળો અને પેપર સોલ્યુશન સંપૂર્ણ જુઓ. પ્રશ્ન 1. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FDE છે અને AB બરાબર 4 સેમી, ખૂણો B બરાબર 40 સેમી અને ખૂણો E બરાબર 60 સેમી હોય તો આપેલ વિધાનમાંથી કયું સાચું છે? અહીં વિદ્યા મિત્રો તમને 4 વિકલ્પ આપ્યા છે, બરાબર. તેમાંથી કયો વિકલ્પ સાચો છે તે આપણે જોવાનો છે. અહીંયા સોલ્યુશન જોઈએ તો ત્રિકોણ ABC એકરૂપ, ધારો કે ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ છે FDE, તેમાં શું આપ્યું છે? AB બરાબર 4 સેમી, AB બરાબર 4 સેમી અને ખૂણો B 40 સેમી અને ખૂણો E 60 સેમી છે, બરાબર. તો વિદ્યા મિત્રો આ બંને એકરૂપ હોય તો FD પણ શું થાય? 4 સેમી થાય, બરાબર. તો અથવા તો DF, આમાંથી જો DE ના આવે 4 સેમી, DF આવશે વિદ્યા મિત્રો, તો DF 4 સેમી. C અને D વિકલ્પમાંથી કોઈ એક સાચો હશે. હવે સી અને ડી માંથી જો ખૂણો A જુઓ, ખૂણો A આપણને ખબર નથી, બરાબર. તો ખૂણો E જેટલો હોય તો ખૂણો C પણ કેટલો જ હોય? 60 હોય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો આપણે વિદ્યા મિત્રો જાણીએ છીએ, કેટલો થાય? 180. તો આ 60 ને 40 100 થયો, તો વધ્યો કેટલો? ખૂણો A કેટલો હશે? 80. તો ખૂણો F પણ કેટલો હશે? 80, બરાબર. તો અહીંયા શું સાચું બન્યું? આપણે ખૂણો A 80 હોવો જોઈએ, બરાબર. તો ખૂણો A કેટલો છે? 80. તો આપણો વિકલ્પ બનશે શું? C સાચો જવાબ. પ્રશ્ન 2. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર FD અને ખૂણો A બરાબર D છે, તો બંને ત્રિકોણ બાખુબા શરતથી એકરૂપ થાય જો ખાલી જગ્યા શું હોય? વિકલ્પ 4માંથી 1 સાચો લખવાનો છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ કરવા માટે આપણે બાખુબા શરતનો ઉપયોગ કરવાનો છે, જેમાં AB આપ્યું છે અને બીજું છે FD. આ FD ખૂણો A અને ખૂણો D સરખા છે, તો હવે કઈ હોવું જોઈએ? આ AC અને શું હોવું જોઈએ? DE સરખા હોવા જોઈએ. તો બા ખૂબા, બરાબર. તો શું આવશે? AC અને બીજું છે DE, તો વિકલ્પ B આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 3 વિદ્યા મિત્રો, આપેલ આકૃતિ મુજબ ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે, તો વિકલ્પ 4માંથી કયો વિકલ્પ સાચો બનશે? તો વિદ્યા મિત્રો જુઓ, અહીંયા ત્રિકોણ ABC, A અને B, બરાબર. E અને F ABનું મધ્ય બિંદુ, આ ACનું મધ્ય બિંદુ છે, તો વિકલ્પ શું સાચું બનશે? જુઓ તો આ સામાન્ય બાજુ છે, આ બંને શું હોય? BF અને EC સરખા થશે, માટે આપણો વિકલ્પ બનશે BF અને CE, વિકલ્પ D સાચો જવાબ બને. પ્રશ્ન નંબર 4, આપેલ ખૂણાના માપમાંથી કયો ખૂણો ફક્ત પરિકરની જોડ અને અંકિત માપપટ્ટીની મદદથી રચી શકાય છે? તો વિદ્યા મિત્રો સાચો જવાબ બનશે C, તે જ અંકિત માપપટ્ટી અને પરિકરની મદદથી દોરી શકાય. પ્રશ્ન નંબર 5, જો ત્રિકોણ PQRમાં ખૂણો RA ખૂણા Q કરતાં કેવો છે, મોટો છે, એટલે કે ગ્રેટર ધેન હોય, તો 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો બનશે? તો અહીંયા જો PQRમાં R એ ખૂણો મોટો છે, તો સામેની બાજુ કેવી થાય? મોટી થશે અને આ Q નાનો ખૂણો છે, તો તેની સામેની બાજુ કેવી છે? નાની, બરાબર. તો અહીંયા PQ મોટો હશે, PQ મોટી હશે PR કરતા, તો આપણો જવાબ બનશે B, વિકલ્પ સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 6, આપેલ આકૃતિમાં AC બરાબર AE અને AB બરાબર AD અને ખૂણો BAD બરાબર ખૂણો EAC હોય તો
साबित करो कि बी सी बराबर डीई। आपणे विद्यार्थी मित्रों साबित करवानुं छे बी सी अने आ डीई साबित करवानुं छे। हवे विद्यार्थी मित्रों ध्यान आपो, अहींया अहीं शुं आपे छे, खूणो बी ए डी बराबर खूणो ई ए सी बराबर। अहींया ए सी ए सी अने ए ई बंने सरखा छे, आ बंने सरखा छे, ए बी अने ए डी सरखा छे बराबर। आपणे आ पक्षमां आपेलुं छे, साबित करवानुं छे बी सी बराबर डी। तो हवे विद्यार्थी मित्रों जो बंनेमां आपणे शुं बी ए डी એમાં ડી એ સી ઉમેરતા બંને બાજુ ખૂણો ડી એ સી ઉમેરતા માટે શું છે, ખૂણો બી એ ડી વત્તા ખૂણો ડી એ સી બરાબર ખૂણો ઈ એ સી વત્તા ખૂણો ડી એ સી ઉમેર્યો એટલે વિદ્યાર્થી મિત્રો શું બન્યો, જો એક બાજુ આટલો ઉમેરે ખૂણો તો બીજી બાજુ આ થશે, માટે બી એ સી આની જગ્યાએ શું લખાય, ખૂણો બી એ સી બરાબર હવે આની જગ્યાએ લખાશે વિદ્યા મિત્રો જોઈએ તો ખૂણો ડી એ ઈ, ખૂણો ડી એ ઈ પરિણામ નંબર એક। હવે આ બંને ખૂણા સાબિત કરી દીધા સરખા છે, માટે ખૂણો એ એકરૂપ ખૂણો એ બરાબર બે। હવે વિદ્યા મિત્રો આપણે જોઈએ, હવે વિદ્યા મિત્રો અહીંયા ધ્યાનથી જો એક ત્રિકોણને આપણે અલગ કરીએ, ખૂણો ત્રિકોણ અલગ કર્યો તો અહીંયા એ બી ડી લખું છું બરાબર, અને બીજો ત્રિકોણ હું અલગ કરું છું, અહીંયા ધ્યાનથી જુઓ તો એ ડી ઈ, એ ડી ઈ અલગ કર્યો। હવે જો વિદ્યાર્થી મિત્રો શું શું સરખું છે, તો એ બી અને એ ડી સરખા છે, ખૂણો એ સરખા છે। હવે જુઓ તો એ સી બરાબર અને એ ઈ સરખા છે વિદ્યાર્થી મિત્રો, સોરી અહીંયા શું આવશે, સી એ બી સી અને એ ડી ઈમાં ખૂણો એ ડી સરખા છે, ખૂણો એ સરખા છે, હવે એ સી પણ સરખા છે, સોરી તારો એ સી સરખો છે અને એ ઈ પણ સરખા છે, તો બા ખૂબ આ પ્રમાણે મુજબ આ બંને ત્રિકોણ કેવા થયા, સરખા બન્યા બરાબર। આ માહિતી આપણે લખી, હવે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી ઈ માટે બરાબર એ બી બરાબર એ ડી થશે, ક્યાંથી મળ્યું, પક્ષમાં આપેલ છે, પછી એ સી બરાબર એ ક્યાં આપેલું છે, એ પણ પક્ષમાં આપેલ છે, હવે ખૂણો એ બી એ ડી, બી એ ડી એકરૂપ ખૂણો ડી એ ઈ એ આપણે સાબિત કર્યું પરિણામ નંબર એક પરથી બરાબર। માટે શું થશે, ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ ડી ઈ, કઈ શરત, બાજુ ખૂણો બાજુ, માટે બાખુબા શરત પ્રમાણે, બાખુબા શરત મુજબ બરાબર। એટલે શું સાબિત થયું, ત્રીજી બાજુ પણ કેવી હોય, સરખી હોય, એટલે બી સી એકરૂપ ડી ઈ, સીપી સી ટી નિયમ મુજબ આ આપણે સાબિત કરવાનું હતું। પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો, આપેલ આકૃતિમાં ત્રિકોણ પીક્યુસી અને પીઆરસી એ પ્રમાણે છે કે ક્યુસી બરાબર પીઆર અને પીક્યુ બરાબર સીઆર, તો સાબિત કરો કે ખૂણો પીસીક્યુ એક બરાબર ખૂણો સીપીઆર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આકૃતિ તમે જુઓ તો શું હશે, પીક્યુ ક્યુસી બરાબર પીઆર, ક્યુ સી બરાબર પી આર, એટલે આ બાજુ સરખી છે અને પીક્યુ બરાબર પીક્યુ અને સી આર સરખી છે બરાબર। તો અહીંયા જો આ બાજુ કેવી છે, સામાન્ય, કઈ છે, સામાન્ય બાજુ, માટે આપણને અહીંયા એક દેખાય છે બા બા બા, શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થયા,
सरखा थे तो अहीं हूँ लखू छू अहीं त्रिकोण पी क्यू सी अने त्रिकोण पी सी आर माटे शू आप पी क्यू बराबर सी आर बराबर अने बीजू छे आ पक्ष में आपेल छे पी आर बराबर क्यू सी ए पण पक्ष में आपेल छे अने पी सी बराबर पी सी शू छे सामान्य बाजू। तेथी विद्या मित्रों तमे जुओ के त्रिकोण पी क्यू सी एकरूप त्रिकोण पी सी आर थाय बा 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 शरत मुजब बराबर। विद्या मित्रों माटे शू थशे खूणो खूणो पी सी क्यू पी सी क्यू एकरूप खूणो सी पी आर सी पी सी टी मुजब। प्रश्न नंबर 8 विद्या मित्रों रेखाखंड ए बी ए रेखाखंड सी डी ने समांतर छे ओ ए ए डी नु मध्य बिंदु छे साबित करो के एक खूणो ए ओ बी एकरूप खूणो डी ओ सी बराबर। नंबर 1 त्रिकोण ए ओ बी एकरूप त्रिकोण डी ओ सी અને નંબર 2 ઓ એ બી સી નું મધ્ય બિંદુ છે। મિત્રો અહીંયા જો એ બી અને સી ડી સમાંતર છે તો એ બી અને સી ડી સમાંતર છે ઓ એ એ ડી નું મધ્ય બિંદુ છે ઓ એ એ ડી નું મધ્ય બિંદુ છે માટે આ બંને બાજુ કેવી રીતે સરખી થઈ બરાબર। તો નંબર 1 ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ ડી ઓ સી માટે જોઈએ શું શું સરખું છે तो ए ओ बराबर डी ओ पक्ष में लखव लखाय ओ ए ए डी नू शू छे मध्य बिंदु बराबर। हवे जो विद्या मित्रों अहीं खूणो ए अने खूणो डी शू थशे युग्म कोण तो लखाय खूणो ओ ए बी बराबर खूणो ओ डी सी युग्म कोणनी जोड़ केम के ए बी समांतर सी डी छे तेथी बराबर एटले आ बन्ने खूणा केवा थया सरखा थया। हवे जो खूणो सी सॉरी खूणो ओ अने आ खूणो ओ बन्ने केवा छे अभिकोण अहींया लखो सी ओ डी खूणो सी ओ डी अने ए ओ डी सॉरी बी ओ ओ ए क्या थे अभिकोण बराबर। तो बा खूणो बाजू खूणो माटे त्रिकोण ए ओ बी एकरूप त्रिकोण डी ओ सी सरखा थशे कई थशे खूब आखू शरत मुजब। हवे विद्या मित्रों आ बंने सरखा थई गया बराबर परिणाम एक साबित थई गयुं। हवे परिणाम बे जो परिणाम नंबर एक पर थी आ बने त्रिकोण सरखा हो तो आ बने बाजू के विषे सरखी हसे सीपी सी टी तो त्रिकोण ए ओ बी एक रूप त्रिकोण डी ओ सी परिणाम नंबर एक पर थी माटे बी ओ एक सरखो थाय ओ सी ओ बराबर लखे लखाय शू लखाशे विद्या मित्रों के ओ ए बी सी नू शू हशे मध्य बिंदु। प्रश्न नंबर 9 विद्या मित्रों रेखा एल ए रेखाखंड ए बी नो लंब द्विभाजक छे जो बिंदु पी रेखा एल पर होय तो बताओ के पी ए अने बी थी समान अंतरे आवेल छे। अहींया विद्या मित्रों एक आकृति बनावा प्रयत्न करिए अहींया ए बी रेखाखंड छे तेनो लंब द्विभाजक तमे जुओ तो अहीं विद्या मित्रों तमे देखो आकृति में रेखाखंड ए बी छे ए तेनो लंब द्विभाजक एल आपेल छे। लंब द्विभाजक नो मतलब शू लंब एटले 90 नो खूणो अने द्विभाजक एटले बे सरखा भाग करे छे एटले ए
बी અહીંયા કોઈ બિંદુ છે સી જે લંબ દ્વિભાજકને AB માં છેદે છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા L ઉપર કોઈ બિંદુ હતું P તે PA અને PB સરખા સાબિત કરવાના છે આપણે બરાબર તો PA બરાબર PB સાબિત કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ PCA બરાબર અને PCB આપેલ છે અહીંયા પહેલા તો આપણે લખવું પડે રેખા L લંબ AB બરાબર એટલે શું થયું AB ને બિંદુ C માં રેખા L લંબ દ્વિભાજક છે છે માટે AC બરાબર શું થશે BC બરાબર પોયા નંબર 1 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ખૂણો PCA PCA બરાબર ખૂણો PCB ખૂણો PCB કયો થશે કાટકોણ ત્રિકોણ કાટકોણ બરાબર હવે આ થયું પરિણામ નંબર 2 આપણે હવે PC શું છે બંનેમાં સરખું છે સામાન્ય બાજુ બાજુ માટે શું થાય ત્રિકોણ PCA ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB સરખા થઈ ગયા કઈ શરત બા ખૂ બા બરાબર બા ખૂ બા શરત મુજબ બરાબર માટે શું થશે PA બરાબર PB બરાબર CP CT તેથી કહી શકાય PA A અને B થી સમાન અંતરે આવેલું બિંદુ છે પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિ મુજબ AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે ને AD બરાબર AB થાય તેવું બિંદુ DA BA પર લો ને સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો AB બરાબર શું આપ્યું છે AC આપેલ છે અને AB ઉપર એવું બિંદુ લેવાનું છે કે આપણે અહીંયા AB બરાબર AD થાય અને સાબિત કરવાનું છે ખૂણો BCD કાટખૂણો છે આ સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો ત્રિકોણ ABC માટે ત્રિકોણ ABC માટે શું આપેલ છે AB બરાબર AC આપેલ છે પક્ષમાં બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો વિદ્યાર્થી મિત્રો જો બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા કેવા હોય સરખા હોય માટે અહીંયા આપણે ખૂણો ACB ખૂણો ACB બરાબર ખૂણો ABC થશે બરાબર પ્રમેય નંબર 7.2 સમાન બાજુઓના સામેના ખૂણા કેવા હોય સરખા હોય એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ત્રિકોણ ADC માટે ત્રિકોણ ADC માટે જોઈએ તો શું આપેલ છે AB બરાબર AD આપેલ છે ને વિદ્યાર્થી મિત્રો તો AB બરાબર શું થાય AC થાય એટલે AC બરાબર AD લખી શકાય બરાબર હવે જો બંને બાજુઓ સરખી તો સામેના ખૂણા કેવા હોય સરખા હોય એટલે અહીંયા લખો ACD ખૂણો ACD બરાબર ખૂણો ADC થાય પ્રમેય નંબર 7.2 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 નો સરવાળો કરતા પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 નો શું કહેવાનો છે સરવાળો કરતા હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો ખૂણો ACB વત્તા ખૂણો ACD બરાબર હવે ખૂણ બરાબર ખૂણો ABC વત્તા ખૂણો ADC લખો તો આ વિદ્યાર્થી મિત્રો AB ACB અને ACD નો શું થાય BCD થાય ખૂણો BCD થશે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ABC છે ABC છે તો અહીંયા હું લખી શકું DBC હા લખી શકાય તો DBC લખું છું અને ADC છે એની જગ્યાએ BDC લખું છું તો BDC લખું છું આ પરિણામ નંબર 3 વિદ્યાર્થી મિત્રો બરાબર આનો આપણે ઉપયોગ કરીશું
હવે જો વિદ્યા મિત્રો ત્રિકોણ ત્રિકોણ બી સી ડી ત્રિકોણ બી સી ડી માં ખૂણો ડી બી સી ડી બી સી વત્તા ડી સી ડી બી સી ડી વત્તા બી ડી સી બી ડી સી બરાબર 180 થાય. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે. હવે વિદ્યા મિત્રો અહીંયા જો બી ડી બી સી અને શું થશે બી ડી સી આ બંને ખૂણાની જગ્યાએ આપણે શું લખી શકીએ પરિણામ નંબર 3 પરથી ખૂણો બી સી ડી વત્તા ખૂણો બી સી ડી બરાબર 180 લખો પરિણામ નંબર 3 પરથી બરાબર. હવે વિદ્યા મિત્રો આ બંને શું થાય બે ખૂણો બી સી ડી બરાબર 180 ખૂણો બી સી ડી ક્યાં જશે છેદમાં બે આવશે તો 2 9 18 અહીંયા શૂન ખૂણો બી સી ડી માગે મુજબ 90° ખૂણો એટલે કે કાટખૂણો થયો તો ખૂણો બી સી ડી બરાબર કાટખૂણો આ આપણે સાબિત કરવાનું હતું તે સાબિત. પ્રશ્ન નંબર 11 વિદ્યા મિત્રો ત્રિકોણ એબીસીમાં બી અને સી એફ બે સમાન વિધ છે તો એકરૂપતા માટેની કાટબાનો શરત ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો વિદ્યા મિત્રો અહીંયા જુઓ ત્રિકોણ એબીસી જેમાં બી ઈ એ શું છે વેદ છે વેદ હોય તો કાટખૂણો બને બરાબર. વિદ્યા મિત્રો અહીંયા જુઓ બી સી એફ એ પણ શું છે કાટખૂણો છે. હવે ત્રિકોણની એકરૂપતાનો શરત કઈ છે કાકબાનો શરત ઉપયોગ કરવાનો છે. તો વિદ્યા મિત્રો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા હું એક અલગ ત્રિકોણ દોરું છું. અહીંયા જોજો વિદ્યા મિત્રો એક બીજો ત્રિકોણ અહીંયા દોરું છું. અહીંયા એફ બી ઈ અને સી છે બરાબર. તો અહીંયા કાટખૂણો છે આ પણ કાટખૂણો છે આ સામાન્ય બાજુ દેખાય છે અને આ જુઓ તો એક બાજુ સમાન આપેલી છે બરાબર. હવે જો વિદ્યા મિત્રો આપણે પ્રયોગ કરીએ અહીંયા જુઓ ત્રિકોણ બી એફ સી અને બી ઈ સી ત્રિકોણ બી ઈ સી અને ત્રિકોણ બી એફ સી માટે બરાબર તો ખૂણો બી એફ સી બરાબર ખૂણો બી ઈ સી શું થશે સરખા થશે કાટ ખૂણા બરાબર. કેમ કે શું છે વેદ છે બરાબર. હવે જો ખૂણો બી સી સોરી બાજુ બી સી બરાબર બી સી સામાન્ય બાજુ છે અને તમે ધ્યાનથી જો તો ખૂણા કાટખૂણા સામેની બાજુ શું કહેવાય કર્ણ કહેવાય બરાબર. હવે જો આ બંને તો સમાન આપેલી છે બી એફ સોરી સી એફ અને બી ઈ સરખા છે બરાબર સમાન બાજુ. હવે વિદ્યા મિત્રો જો કાટખૂણો કર્ણ બાજુ કાકબા શરત મુજબ શું થશે તો શું થશે ત્રિકોણ બી ઈ સી એકરૂપ ત્રિકોણ બી એફ સી થશે બરાબર થાય. હવે વિદ્યા મિત્રો જો ત્રિકોણ એકરૂપ હોય તો ખૂણો બી એફ બી સી અને ઈ સી બી ખૂણો એફ બી સી બરાબર ઈ સી બી ઈ સી બી કેવા થાય સરખા થાય સીપી સીટી પ્રમાણે. હવે વિદ્યા મિત્રો એફ બી સી ની જગ્યાએ હું ના લખી શકું એ બી સી ખૂણો એ બી સી અને ખૂણો એ સી બી કેવા હોય સરખા જ હોય બરાબર લખી શકાય આવી રીતે. હવે વિદ્યા મિત્રો જો ખૂણા સરખા હોય તો સામેની બાજુ કેવી હોય સરખા હોય તો ખૂણા બી ની સામેની બાજુ એ સી અને ખૂણા સી ની સામેની બાજુ એ બી બંને સમાન થઈ ગયા. વિદ્યા મિત્રો બંને સમાન થઈ ગયા માટે બાજુઓ બે સમાન આવી ગઈ તો લખી શકાય ત્રિકોણ એ બી સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. પ્રશ્ન નંબર 12 આપેલ આકૃતિમાં ટી અને એમ સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં એ પ્રમાણે છે કે પીટી બરાબર એમ આર પીટી બરાબર એમ આર થાય બરાબર અને પીટી એમ આર કેવા છે સમાંતર છે તો ત્રિકોણ એકરૂપતા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે એક પીટી આર એકરૂપ ત્રિકોણ આર એમ પી છે બરાબર. તો વિદ્યા મિત્રો અહીંયા જો એક નંબર માટે સાબિત કરીએ જો તો ત્રિકોણ
त्रिकोण पी टी आर अने त्रिकोण आर एम पी नी वात करीए आपणे तो विद्या मित्रों अहींया समांतर शुं आप्युं छे पी टी समांतर आर एम आपेल छे बराबर आपेल छे तेमनी छेदिका पी आर छे तेथी कया खूणो बनशे तो खूणो टी पी आर खूणो टी पी आर बराबर खूणो पी आर एम खूणो पी आर एम केवा थाय सरखा थाय युग्म कोणनी जोड बराबर खूणो आई गयो चलो पी टी શું આપ્યું છે પીટી બરાબર એમ આર આપેલ છે એમ આર પક્ષમાં આપેલ છે અને સામાન્ય બાજુ કઈ છે અહીંયા તો એમ પી આર કઈ છે પી આર બરાબર પી આર શું થાય સામાન્ય બાજુ બરાબર તો અહીંયા જુઓ તો વિદ્યાર્થી બા ખૂબા શું આવશે બા ખૂબા શરત મુજબ त्रिकोण पी टी आर एक रूप त्रिकोण आर एम पी थाय आ नंबर एक साबित थयू बराबर परिणाम नंबर एक हवे शू कीधु परिणाम नंबर बे आर टी अने पी एम शू होय सरखा होय तो आर टी अने पी एम साबित करो अहीं जो विद्या मित्रों त्रिकोण बे एक रूप थया परिणाम नंबर एक पर थी ए पण शू थशे आर टी बराबर पी एम थाय बराबर सीपी सीटी नियम प्रमाण प्रश्न नंबर तेर विद्या मित्रों नंबर एक पांच सेमी बाजुओ वाला समान बाजु त्रिकोण रचना करी तेनी यथार्थता दर्शाओ मेळवेल त्रिकोणनी बधी ज बाजुओना लंब द्विभाजक अने बधा ज खूणाओना द्विभाजक रचो अने તે તમારા અવલોકન તારણ લખો વિદ્યા મિત્રો અહીંયા તમને એક પ્રયોગ આપ્યું છે તે શું કરવાનું છે અહીંયા તો જુઓ સૌ પ્રથમ તમારે સમબાહુ ત્રિકોણ રચના કરવાની છે એમાં કીધું છે પાંચ સેમી તો અહીંયા એક રેખા દોરું છું બરાબર આ રેખા દોરી તેમાંથી આપણે શું કરવાનું પાંચ સેમીનું એક બિંદુ દોરીએ બરાબર તો અહીંયા ઝીરો અને આ થાય છે પાંચ સેમી બરાબર તો અહીંયા પાંચ સેમી વિદ્યા મિત્રો મેં દોર્યું જેનું નામ અહીંયા બી અને આનું નામ સી આપું છું હવે વિદ્યા મિત્રો આપણે પરિકરની મદદથી શું કરીશું બંને તરફ ચાપ મારીશું તો અહીંયા બી અને સી જેટલું બી અને સી જેટલું ચાપ લઈને ઉપરની તરફ બીથી અને સીથી ઉપરની તરફ એક ચાપ રચીશું જ્યાં બિંદુ છેદે ત્યાં શું નામ આપીશું બી બિંદુ ના એ બિંદુ નામ આપીશું હવે પ્રોપર્ટીની મદદથી એ બી અને એ સી જોડી નાખીએ તો અહીંયા તમારે સમબાજુ ત્રિકોણની રચના થઈ ગઈ જે દરેક સેમી કેટલી છે પાંચ સેમી હવે પાંચ સેમી અહીંયા પણ પાંચ સેમીની રચના થઈ બધી બાજુ સરખી છે હવે એમ કીધું છે ત્રિકોણના બધી બાજુના બાજુને શું દોરવાનું છે લંબ દ્વિભાજક દોરવાના છે બરાબર લંબ દ્વિભાજક દોરવા માટે વિદ્યા મિત્રો હવે જુઓ શું કરવાનું અહીંયા એ બીસીને અડધા કરતાં વધુ ચાપની ઉપરની તરફ બરાબર એક દોરું છું વિદ્યા મિત્રો તમારે બીજો દોરવાનો રહેશે એથી તમારે ત્રણ દોરવાના આ દોર્યો તો વિદ્યા મિત્રો તો જુઓ બરાબર આ જ્યાં જે છેદે છે એ સીધી રેખા દોરો તમે તો અહીંયા આવશે તમારો લંબ દ્વિભાજક આ લંબ દ્વિભાજક દોરાઈ ગયું આવી રીતે તમારે વિદ્યા મિત્રો બધા દોરવાના રહેશે બરાબર આ એક મેં તમને ઉદાહરણ આપ્યું બરાબર હવે જોઈએ આનો જ પ્રશ્ન બીજો જોઈએ શું કહે છે બે જો વિદ્યા મિત્રો પિસ્તાલીસ અંશ ખૂણાની રચના કરવાની છે તો વિદ્યા મિત્રો સૌ પ્રથમ આપણે કરીશું એક શું દોરીશું રેખા દોરીશું બરાબર તેના પર આપણે પિસ્તાલીસ અંશના ખૂણાની રચના કરીશું અહીંયા એક રેખા દોરું છું વિદ્યા મિત્રો તો આ રેખાને બરાબર લંબાઈ હવે કોઈક બિંદુ લઉં છું અહીંયા આ બિંદુનું નામ આપું છું ઓ બિંદુ હવે ઓ બિંદુ પર અર્ધવર્તુળ આપણે રચીશું હવે ઓ બિંદુ પર આપણે અર્ધવર્તુળ રચીશું હવે અર્ધવર્તુળ રચતા તો વિદ્યા મિત્રો આપણે આવડે છે હવે આ ઓ બિંદુ પર આપણે નેવું અંશનો ખૂણો દોરીએ તો સૌ પ્રથમ શું કરવું પડે
નિયોન્સના ખૂણ રચના કરવા માટે શું કરવું પડે? અહીંયા આ બિંદુથી ઓ કરતાં થોડું વધારે ચાપ લઈને ઉપરની તરફ અને આ બિંદુથી ઉપરની તરફ થોડો ચાપ રચીશું. જ્યાં છેદે ત્યાં ઓ બિંદુને આપણે શું કરીશું? જોડી દઈશું. તો મિત્રો આ રચના થઈ આપણી 90°ની. તો આ બન્યો 90°નો ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું છે? આપણે 45° દોરવાનો છે, માટે 90°ના અડધા રચવા પડે. એટલે હું શું કરું છું? જો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ અને અર્ધવર્તુળનો આ બિંદુને રચીને અહીંયા એક ચાપ ઉપરની તરફ અને અહીંયાથી એ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ઉપરની તરફ એક ચાપ રચીશું. જ્યાં છેદે છે ત્યાંથી ઓ બિંદુને આપણે જોડી દઈશું. માટે આ જે રચના થઈ વિદ્યાર્થી મિત્રો એ રચના થઈ આપણી 45°ની. કેટલા અંશની? 45°ની રચના થઈ. વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તે પણ સોલ્યુશન જોઈ શકે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ મિત્રો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.